नमस्कार, सरदार पटेल एजुकेशनल इंस्टीट्यूट संचालित श्रीमती एम एस लखाणी कन्या विद्यालय में हूँ नीला बाबू ऑनलाइन एजुकेशन में आप सबनु स्वागत करूँ छु। धोरण 7 विषय विज्ञान पाठ 2 प्राणियों में पोषण। अपने आ अगाउ पाठ 1 की अंदर वनस्पति में पोषण की बात करी थी। वनस्पति પોતાનો ખોરાક કેવી રીતે મેળવે છે? સજીવ સૃષ્ટિમાં મુખ્ય બે વનસ્પતિ અને પ્રાણી। વનસ્પતિ પોતાનો ખોરાક કેવી રીતે મેળવે છે અને પ્રાણીઓ પોતાનો ખોરાક કેવી રીતે મેળવે છે એની વાત આપણે બીજા પાઠમાં કરવાની। પહેલા પાઠની અંદર આપણે થોડું જોઈએ। વનસ્પતિ પર્ણ દ્વારા પોતાનો ખોરાક બનાવે છે અને પ્રકાશ સંશ્લેષણની ક્રિયા દ્વારા ખોરાક બને છે। આ અંગે આપણે અગાઉ અભ્યાસ કરી ગયા છીએ। આજ આપણે પ્રાણીઓની વાત કરવાની છે। હવે આપણે વિચાર આવે કે પ્રાણીઓ છે કઈ રીતે પોષણ મેળવતા હશે, તો પ્રાણીઓ છે એ વનસ્પતિમાંથી પણ પોષણ મેળવે અને પ્રાણીઓ છે એ બીજા પ્રાણીમાંથી પણ પોષણ મેળવે છે। એટલે પ્રાણીઓમાં આપણે અલગ અલગ પદ્ધતિ લેવાની છે। સૌ ટૂંકમાં નિશાળી ભાષામાં કહીએ તો આપણે કેવી રીતે ખોરાક મેળવીએ છીએ? મનુષ્ય પણ એક પ્રાણી છે, આપણે કેવી રીતે ખોરાક મેળવીએ છીએ? તો આપણે બધા જ છે એ ખોરાકને મોંમાં મૂકીએ છીએ અને મોંમાંથી પછી અંદર આપણા પાચન તંત્રની અંદર જાય છે અને પછી એની પાચનની પ્રક્રિયા થાય છે જે આપણે પછી અભ્યાસ કરીશું। એટલે પાચન એટલે શું આપણે પહેલા એ સમજવું પડશે, જેને ઇંગ્લિશમાં કહે છે ડાયજેસ્ટર। આપણે જે પણ ખોરાક ખાઈએ છીએ એનું પાચન થાય છે। તો ડાયજેસ્ટર કેવી રીતે થાય છે? તો જટિલ ઘટકો હોય છે એનું સરળ ઘટકોમાં રૂપાંતરણ થાય, આ ક્રિયાને પાચન કહેવામાં આવે છે। કાર્બોદક જેવા જટિલ ઘટકો હોય છે એનું સરળ સ્વરૂપમાં ફેરવાય છે, એને પાચનની ક્રિયા કહેવામાં આવે છે। હવે ખોરાક મેળવવા માટેની જુદી જુદી પદ્ધતિઓ હોય છે। દરેક પ્રાણીઓ પોતાનો ખોરાક મેળવવા માટે જુદી જુદી પદ્ધતિઓ અપનાવે છે। દાખલા તરીકે કોઈ ચાવીને ખોરાક ખાય છે, ચાવીને ખાઈએ છીએ, આપણે દાંત દ્વારા ચાવીને ખોરાક લઈએ છીએ। ઘણા બધા પ્રાણી હવે જોયા હશે આસપાસ, આપણે ગાય ભેંસ બકરી કૂતરા આ બધાને આપણે ખોરાક આપતા હોઈએ છીએ, એટલે એની વિવિધ પ્રકારની પદ્ધતિઓનું આપણે નિરીક્ષણ કરવાનું છે। ઘણા પ્રાણીઓ ખોતરીને ખાય છે, ઘણા આમ પકડીને શિકાર કરે છે એ રીતે ખાય છે, અજગર જેવા પ્રાણીઓ છે એ ખોરાકને ગળી જાય છે આખે આખો અને પોતાના પેટમાં ઉતારી જાય છે, એટલે ગળીને પણ પ્રાણીઓ ખોરાક મેળવે છે અને ઘણા ચૂસીને મેળવે છે। એટલે મધમાખી જેવા છે એ પુષ્પમાંથી ફૂલનો રસ ચૂસી અને પોતાનો ખોરાક મેળવે છે। હમિંગબર્ડ નામનું પક્ષી છે એ પણ વનસ્પતિમાંથી રસ ચૂસીને પોતાનો ખોરાક મેળવે છે। હવે આપણે આશ્ચર્યજનક હકીકતને આજે વાત કરવાની છે। આ છે તારામાછલી। તારામાછલી છે એ ખોરાક લેતી વખતે પોતાનો જઠર બહાર કાઢે છે, જઠરનો ભાગ બહાર કાઢી અને પછી એના દ્વારા એ નરમ પ્રાણીને પકડી અને ખાય છે, ખોરાક લે છે અને પછી પાછું જઠર એનું અંદર વહી જાય છે। એટલે આ ખરેખર એક આશ્ચર્યજનક હકીકત છે। તારામાછલી છે એ સખત કવચ ધરાવતા પ્રાણીઓ, એટલે કે જેનું કવચ છે ઉપરનું આવરણ છે એ કેલ્શિયમ કાર્બોનેટનું બનેલું હોય। કેલ્શિયમ કાર્બોનેટ એટલે કે CA CaCO3, આ કેલ્શિયમ કાર્બોનેટનું સખત આવરણ બનેલું હોય એવા પ્રાણીઓ હોય એને પણ આ તારામાછલી છે એને તોડી, એના આવરણને તોડી અને જઠર બહાર કાઢીને પછી ખોરાકને લે છે। એટલે ખરેખર આશ્ચર્યજનક વાત છે। આવી સરસ મજાની સૃષ્ટિની અંદર ઘણા પ્રાણીઓની ઘણી બધી વિવિધતા છે અને એમાં આશ્ચર્ય પણ છે। હવે આપણે અગત્યની વાત કરવાની છે, મનુષ્યનું પાચન તંત્ર। તમને પ્રશ્ન પૂછાઈ શકે, મનુષ્યનું પાચન તંત્ર આકૃતિ દોરી સમજાવ। આ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ટોપિક છે જે ધોરણ 10માં બોર્ડની પરીક્ષામાં પણ 4 માર્કમાં અથવા તો અમુક પ્રશ્નો 2 માર્ક આવી રીતે 4 થી 6 માર્કની અંદર આ ટોપિક આવે છે। એટલે બરાબર ધ્યાનથી તમે આ પાચન તંત્રની સમજૂતી મેળવજો। આપણે મનુષ્ય છીએ,
આપણે પોતામાં આપણે કલ્પના કરવાની કે ખોરાક લીધો મોમાં મૂક્યો મોની અંદર આપણે દાંત છે દાંત દ્વારા આપણે ચાવીએ છીએ ચવાઈ જાય અંદર લાળ રસ ગળે છે અને પછી ખોરાક અંદર જાય છે ચાલો આપણે આકૃતિ દ્વારા પાચન તંત્ર સમજીએ પાચન તંત્રની રચના વિસ્તૃતમાં સમજાવો અથવા મનુષ્યનું પાચન તંત્ર આકૃતિ દોરી સમજાવો અથવા પાચન તંત્રની આકૃતિ દોરો અને નામ નિર્દેશન આપો આવો પ્રશ્ન તમને પૂછાઈ શકે આ દરેક પ્રશ્નનો એક જ જવાબ છે મનુષ્યના પાચન તંત્રમાં આપણે ઉપરથી શરૂઆત કરીએ તો સૌથી પહેલાં મનુષ્યના પાચન તંત્રમાં મુખથી શરૂઆત થાય છે મુખ ગુહા સૌથી ઉપર તમે જોતા જવા આકૃતિમાં મુખ ગુહા છે પછી લાળ ગ્રંથિ છે પછી અન્નનળી આવે છે પછી યકૃત આવે છે પછી પિત્તાશય છે અને યુ આકારનું જઠર છે ત્યાર પછી સ્વાદુપિંડ આવે છે ત્યાર પછી નાનું આંતરડું અને મોટું આંતરડું છે અને છેલ્લે મળાશય અને મળદ્વાર આ બધા જ નામો તમને આકૃતિમાં દેખાય છે અને બહુ સરસ આકૃતિમાં જુદા જુદા અંગો પણ દેખાય છે હવે આપણે એની રચના વિસ્તૃતમાં વિચારીએ તો સૌપ્રથમ તો પાચનની પ્રક્રિયા પાચનતંત્રની અંદર થાય છે એટલે કે ખોરાકના જટિલ ઘટકોનું સરળ સ્વરૂપમાં રૂપાંતરણ થાય છે આ પાચનની ક્રિયા પાચનતંત્રમાં થાય છે મનુષ્ય પોતાના મોં દ્વારા ખોરાક ગ્રહણ કરે છે અને તેનું પાચન અને ઉપયોગ કરે છે અને જે ખોરાક પચતો નથી એવો એટલે કે અપાચિત ખોરાક મળ સ્વરૂપે ત્યાગ કરે છે ખોરાક એક ષડંગ માર્ગમાંથી પસાર થાય છે જે તમને આકૃતિમાં દેખાય છે મુખગુહાથી શરૂ થઈ અને અંતે મળદ્વારમાં અંત પામે છે જેમાં અંતગ્રહણ શોષણ અને મળત્યાગ જેવી પ્રક્રિયાઓનો સમાવેશ થાય છે આ માર્ગને જુદા જુદા ભાગોમાં વિભાજિત કરવામાં આવે છે એટલે આપણે બધા જ અંગોના નામ પહેલાં લખી નાખશું હવે આપણે ખોરાક જુદા જુદા ભાગમાંથી પસાર થઈ અને એનું ધીમે ધીમે પાચન થતું હોય છે મુખગુહાની અંદર લાળરસ પડે છે લાળગ્રંથિમાંથી લાળરસનો સ્ત્રાવ થાય છે એ ખોરાક આગળ ઉપર અન્નળીમાં જાય છે અન્નળીમાં જાય છે અન્નળી તમને દેખાય છે લાંબી અન્નળીમાં જઈ અને પછી યકૃતમાં અને ત્યાં પણ પિત્તાશય હોય છે એમાં પિત્તરસનો સ્ત્રાવ થાય છે અને ત્યાર પછી જઠરમાં જાય છે જઠર છે એની અંદર ખોરાક વલોવાય છે જેમ કે બ્લેન્ડર ફરે ને અને ખોરાક વલોવાતો હોય એવી રીતે જઠરની અંદર આ ક્રિયા થાય છે એટલે જઠર એ મહત્ત્વનો ભાગ છે અને એની અંદર ખોરાક વલોવાય છે અને ત્યાર પછી નીચે સ્વાદુપિંડ બતાવ્યું છે એમાંથી સ્વાદુરસનો સ્ત્રાવ થાય છે આ બધી ગ્રંથિઓ છે લાળરસ સ્વાદુરસ અને પિત્તરસ આ ત્રણેય લાળગ્રંથિ પિત્તાશય અને સ્વાદુપિંડમાંથી તેનો સ્ત્રાવ થાય છે એટલે આને પાચક ગ્રંથિ કહેવામાં આવે છે અને આ બધા રસોને પાચક રસો કહેવામાં આવે છે આ બધા પાચક રસોનું જટિલ સ્વરૂપમાંથી સરળ ઘટકોમાં રૂપાંતરણ થાય છે અને પછી છેલ્લે ન પચેલો અપાચિત ખોરાક છે એ ધીમે ધીમે આગળ જતો જાય છે એ જાય છે મળાશયમાં અને ત્યાં એનો સંગ્રહ થાય છે અને પછી મળદ્વાર દ્વારા એનો ત્યાગ થાય છે પણ વચ્ચે જે મહત્ત્વની એક ક્રિયા થાય છે એ નાના આંતરડામાં અને મોટા આંતરડામાં તો સૌથી પહેલાં જોઈએ આપણે નાનું આંતરડું એમાં એની દિવાલ છે એ રુધિરવાહિનીઓ તમને દેખાય છે એમાંથી ખોરાક પસાર થાય છે જઠરમાંથી પાચન થઈને આવેલો ખોરાક નાના આંતરડામાં અને ત્યાં એની દિવાલમાં આંગળીઓ જેવા નાના નાના પ્રવર્ધ જોવા મળે છે જે તમે આકૃતિમાં જુઓ છો એને રસાંકુરો કહે છે બરાબર શબ્દ યાદ રાખજો રસાંકુરો
આ રસાંકુરો છે એ પાચિત ખોરાકની સપાટીમાં વધારો કરે છે અને પછી એમાં ખોરાકનું શોષણ થાય છે અને પછી જુદા જુદા અંગો સુધી ખોરાક આ રુધિરવાહિનીઓ દ્વારા પહોંચે છે અને જ્યાં તે શરીર માટે જરૂરી પ્રોટીન જેવા જટિલ ઘટકોના બંધારણમાં વપરાય છે એટલે નાના આંતરડામાં ખૂબ મહત્ત્વની ક્રિયા થાય છે અને અભિશોષણ કહે છે. હવે કોષોની અંદર ગ્લુકોઝ ઓક્સિજન દ્વારા તૂટે છે અને કાર્બન ડાયોક્સાઇડ અને પાણી ઉત્પન્ન થાય છે અને શક્તિ છૂટી પડે છે. જે ખોરાક અપાચિત અને વણસોસાયેલો છે તે મોટા આંતરડામાં જાય છે અને પછી મોટા આંતરડામાં હવે થોડીક પાચનની ક્રિયા થાય છે અને પછી છેલ્લે મળાશયમાં સંગ્રહ પામે છે. એટલે આ રીતે તમારે આખું પાચનતંત્ર તમે વિસ્તૃતમાં સમજી શકો છો. નાનું આંતરડું બહુ મહત્ત્વનું છે અને આમ તમને લાગે નાનું પણ એનું કામ બહુ મોટું છે. એટલે આ રીતે તમે આખો પ્રશ્ન તૈયાર કરી શકો છો.